કોવિડ વેક્સિન આવે તે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ માટેના આયોજનના ભાગરૂપે વેક્સિન માટે ડ્રાય રન અહીંયા શરૂ કરાયું છે ત્યારે ગુજરાતમાં પણ ચાર શહેરોમાં આજે ડ્રાય રન યોજાઈ હતી. રાજ્યમાં દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદમાં ડ્રાય રન યોજાઈ હતી જેમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિનનો ડેમો આપવામાં આવ્યો હતો. કોરોના વેક્સિન માટે ડ્રાય રન અભિયાન, દેશમાં રસીકરણના ડ્રાય રનનો પ્રારંભ. દેશના 116 જિલ્લાઓમાં ડ્રાય રનનો પ્રારંભ. દિલ્હીના 3 સેન્ટર પર ડ્રાય રનનો પ્રારંભ. ઉત્તર પ્રદેશમાં 6 સેન્ટર પર ડ્રાય રન. દરેક રાજ્યોમાં કોરોનાની રસીનો ડ્રાય રન. ગુજરાતના 4 જિલ્લાઓનો પણ સમાવેશ. દાહોદ, ભાવનગર, વલસાડ, આણંદમાં ડ્રાય રન. આજે દેશભરમાં વેક્સિનની ડ્રાય રન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના 4 જિલ્લાઓમાં પણ ડ્રાય રન યોજાઈ. દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદમાં સવારથી જ ડ્રાય રનની શરૂઆત થઈ હતી. અગાઉ ગાંધીનગર અને રાજકોટ ખાતે યોજાયેલ ડ્રાય રનનું 4 જિલ્લાઓમાં પુનરાવર્તન થયું હતું. ગાંધીનગર અને રાજકોટમાં થયેલા ડ્રાય રન સમયે વેક્સિન કઈ રીતે આપવી, વેક્સિન આપ્યા બાદ કેટલી મિનિટ સુધી તબીબના ઓબ્ઝર્વેશનમાં રહેવાનું તે બાબતે રિહર્સલ થયું હતું. કોરોના વેક્સિન અંગે ટ્રાયલ રન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ માટે વલસાડ સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી જેમાં ડમી વેક્સિન સાથે 3 સેન્ટરો ખાતે ડ્રાય રન કરવામાં આવી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલ, અર્બન પીએચસી આરોગ્ય કેન્દ્ર અને અન્ય એક ખાનગી સ્કૂલ મળી કુલ 3 જગ્યા પર ડ્રાય રન માટેની કામગીરી કરવામાં આવી હતી. ડ્રાય રનમાં આજે અંદાજિત 75 જેટલા લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. તમામ તૈયારીઓનું જિલ્લા કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરાયું. આ ઉપરાંત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે આજે કોવિડ વેક્સિન બાબતે ડ્રાય રન યોજવામાં આવી હતી. વલસાડ જિલ્લા આરોગ્ય તંત્ર, અમારા CDHO શ્રી અને CDMO શ્રીએ પૂરી વ્યવસ્થાને તૈયારી કરી છે આજે. અને આજે આપ સૌ જાણો છો કે મોક ટ્રેલનો ડ્રાય રનનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. 9 વાગે પૂરા વલસાડ જિલ્લામાં આમ જોવા જઈએ તો લગભગ 370,000 જેટલા હાઉસહોલ્ડ છે, ઘર છે, મકાન છે. એની સાથે સાથે લગભગ 1,870,000 જેટલી આપણી વસ્તી થાય છે જિલ્લાની. આની સામે અમે હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો છે અને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યા પ્રમાણે લગભગ 3.5 લાખ જેટલા વયોવૃદ્ધ 50 વર્ષથી ઉપરના ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન્સની પણ અમે યાદી તૈયાર કરી છે. એ સિવાય 50 વર્ષથી નીચેની આયુ છે પણ કોમોર્બિડ છે, કોઈને કોઈ અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિઓ છે એમની પણ અલગથી યાદી કરી છે. ફ્રન્ટલાઇન વર્કરોની પણ અલગથી યાદી કરી છે. અમારો હેલ્થ સ્ટાફની યાદી છે. એ રીતે હવે જે રીતે સૂચના અને આદેશ પ્રમાણે તબક્કાવાર ક્રમશઃ આ કાર્યક્રમ આગળ ધપતો રહેશે. અને આજે અમે વલસાડ જિલ્લામાં 3 જગ્યાએ સેશન સાઇટ નક્કી કરી છે. શહીદ ચોકમાં છત્તરિયા અને સિવિલ હોસ્પિટલ વલસાડમાં જે આપણે ઊભા છીએ. અને દરેક જગ્યાએ 25-25ના તબક્કામાં લોટમાં આજે આપણે મોક ડ્રિલ કરી રહ્યા છીએ. કોવિડ પોર્ટલ ઉપરની જે એન્ટ્રી છે એ પ્રમાણે અમે એન્ટ્રી થશે અને પૂરેપૂરી ગાઈડલાઇન સાથે આગળ વધીશું. કોવિડ વેક્સિન આવતા પહેલા ભારત સરકાર દ્વારા જુદા જુદા રાજ્યોમાં ડ્રાય રન યોજવામાં આવી છે, જે પૈકી ગુજરાતમાં પણ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓની હાજરીમાં ડ્રાય રન યોજાઈ, જેમાં વાસ્તવિક રસીકરણ અગાઉ ડમી પ્રક્રિયા અમલીકરણ વચ્ચેના તાલમેલનો ખ્યાલ આવશે, તેમજ પડકારોને પહોંચી વળવા શું કરવું